જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગોટો બનાવવાના છીએ. જામનગરનો ફેમસ ગોટો છે આ. આમાં તમે જોઈ શકો છો મેં ઘણા બધા શાકભાજી લીધા છે. લગભગ બધા જ શાકભાજી મેં આમાં લીધા છે. લીલા શાકભાજી, તુવેર, વાલોડ, વટાણા અને ફ્રૂટ અને દાળો પણ લીધી છે. લગભગ અંદાજે મેં અહીંયા 35 જેટલી આઈટમો ઉમેરી છે. આ બધું ઉમેરીને જે શાક બનાવવામાં આવે છે તેને ગોટો કહેવાય છે. ટ્રેડિશનલ ગોટો કઈ રીતે બને છે એની આખી રેસીપી હું તમને અહીં બતાવવાની છું. અને આ ગોટો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે, કારણ કે આમાં ઘણા બધા શાકભાજી, દાળ, ફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. જો તમારા છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો તમે એમને આ ગોટો બનાવીને જરૂરથી ખવડાવજો. એ ખૂબ જ ટેસ્ટી બને છે અને શિયાળા માટેની તો આ બેસ્ટ આઈટમ છે. જો આમાંથી કોઈ શાકભાજી તમારી પાસે અવેલેબલ ના હોય તો પણ ગોટો બનાવી શકાય. શક્ય એટલા વધારે શાકભાજી લેવાનું તો ખૂબ જ ટેસ્ટી ગોટો બનશે. તો ચાલો શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં બાઉલમાં આપણે બધી દાળ મિક્સ કરી લઈએ. એના માટે 1 ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે, 1 ટેબલ સ્પૂન લીલી મગની દાળ લીધી છે, 1 ટેબલ સ્પૂન મોગર લીધી છે મેં અહીંયા, 1 ટેબલ સ્પૂન અડદની દાળ છે, 1 ટેબલ સ્પૂન તુવરની દાળ છે અને 1 ટેબલ સ્પૂન અહીંયા આ મેં મસૂરની દાળ લીધી છે. જો તમારી પાસે આમાંથી કોઈ દાળ અવેલેબલ ના હોય તો તમે 3-4 દાળ મિક્સ કરીને પણ ગોટો બનાવી શકો છો. જે પણ દાળ અવેલેબલ હોય એ લઈ શકાય. અહીંયા મેં બધી દાળ મિક્સ કરી લીધી છે અને હવે આપણે 3-4 કલાક માટે આ દાળને પલાળીને મૂકી રાખીશું. તો એમાં હું પાણી એડ કરું છું અને હવે એને ઢાંકીને 3-4 કલાક પલાળી દઈશું. આપણે બધી દાળો સરસ રીતે પલળી ગઈ છે અને મેં એને 3-4 વખત સાફ પાણીએ ધોઈ લીધું છે અને મોટા કુકરમાં અત્યારે હું એને એડ કરી દઉં છું. હવે આપણે એમાં બધા શાકભાજી ઉમેરી લઈએ. એના માટે સૌથી પહેલાં મેં 1/2 વાટકી ગવાર ઝીણો સમારેલો લીધો છે, 1/2 વાટકી ચોરીનું શાક લીધું છે, 1/2 વાટકી વટાણા લીધા છે, 1/2 વાટકી વાલ, 1/2 વાટકી ફ્રેન્ચ બીન્સ, લીલી ડુંગળી અહીંયા 1 વાટકી ઝીણી સમારેલી લીધી છે, દૂધીના ટુકડા છે 1 નાની વાટકી, 9-10 ટીંડોળાના નાના ટુકડા કરીને લીધા છે, 1/2 વાટકી લીલું લસણ છે આ, 1/2 વાટકી કાકડીના ટુકડા કરીને લીધા છે અહીંયા, 1 વાટકી ઝીણી સમારેલી મેથી, 100 ગ્રામ અહીંયા મેં પાલકના પાન લીધા છે, થોડા અહીંયા મેં મૂળાના પાન લીધા છે, થોડાક અહીંયા હું લીલા ધાણા ઉમેરું છું, થોડું હું અહીંયા ફુદીનો ઉમેરીશ, રતાલુ એના ટુકડા લીધા છે, 1 બટેકાના ટુકડા અહીંયા મેં લીધા છે, અડધું અહીંયા શક્કર્યું છે એના ટુકડા કરી લીધા છે, લીલી તુવેરના દાણા લીધા છે અહીંયા, ફૂલગોબી છે અહીંયા થોડી ફૂલગોબી લીધી છે, 1 નાની ગાજરના ટુકડા લીધા છે અહીંયા, 1 કાચા કેળાના ટુકડા લીધા છે મેં અહીંયા, 1 નાની વાટકી પત્તાગોબી લીધી છે, 1 મીડિયમ સાઇઝનું રીંગણ છે આ, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 મીડિયમ સાઇઝનું એપલ એને કાપીને એના ટુકડા લઈ લીધા છે અહીંયા, આપણે લીલી હળદરના ટુકડા લીધા છે અહીંયા, 1/2 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને 2 મોટા ટમેટા ઝીણા સમારેલા મેં અહીંયા એડ કરી લીધા છે. હવે આપણે એમાં 4 ગ્લાસ પાણી ઉમેરીશું. અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એને વિસલ લગાડવા મૂકી દેવાનું છે. 3-4 વિસલ લગાડવાની છે જેથી કરીને બધી દાળ અને શાકભાજી સરસ રીતે ચડી જાય. તો મેં અહીંયા 3-4 વિસલ લગાડી દીધી છે. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે અને બધી હવા નીકળી ગઈ છે. તો જોઈ લઈએ છીએ આપણે જે આ બધા શાકભાજી સરસ રીતે ચડી ગયા છે. તો એને હું હેન્ડ મિક્સરથી ગ્રાઇન્ડ કરી લઉં છું. બિલકુલ ફાઇન પેસ્ટ નથી કરવાની અહીંયા, એને આપણે થોડું દરદરું જ ગ્રાઇન્ડ કરવાનું છે. એને થોડું જાડું જ રાખવાનું છે આ રીતે અને
ઘટ્ટ જ રાખવાનું છે અને જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે લેવાની છે। ટ્રેડિશનલ ગોટાની કન્સિસ્ટન્સી આવી જ હોય છે। તો હવે આપણે એમાં 1.5 ચમચી મીઠું ઉમેરીશું અને 2 લીંબુનો રસ હું એમાં ઉમેરીશ। હવે એને બરોબર હલાવી લેવાનું છે અને ગેસ ઉપર આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણે અહીંયા વઘારની તૈયારી કરી લઈએ। એના માટે એક વાટકામાં હું 2 ચમચી લાલ મરચાંનો પાવડર કાઢું છું, 1 ચમચી ફ્રેશ લાલ મરચાંની પેસ્ટ છે, આ ખૂબ જ તીખી હોય છે, ત્યારબાદ 2 ચમચી લસણની પેસ્ટ હું આમાં ઉમેરીશ, 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, આ લીલા મરચાં પણ ખૂબ જ તીખા છે, ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો હું આમાં ઉમેરીશ। હવે આ બધા મસાલા આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે। ટ્રેડિશનલ ઘૂંટાને વઘાર કરવાની આ ખૂબ જ ટ્રેડિશનલ રીત છે। હવે એક કડાઈમાં હું 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશ વઘાર માટે। તમે ફક્ત ઘી કે ફક્ત તેલ પણ લઈ શકો છો અને ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું। એક નાની ડુંગળી ઝીણી સમારેલી આમાં હું ઉમેરી દઉં છું અને ડુંગળી થોડી ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે ધીમા તાપે। ડુંગળીનો કલર બદલાય એટલે હવે આપણે એમાં મસાલા ઉમેરીશું। જે બધા મસાલા આપણે મિક્સ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દેવાના છે અને ધીમા તાપે 2 મિનિટ માટે આ મસાલા શેકી લેવાના છે। અહીંયા ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે આ બધા મસાલાની। હવે આ મસાલા જેટલું હું આમાં થોડું મીઠું ઉમેરીશ અને એ પણ હવે મિક્સ કરી લઈશ। ત્યારબાદ એમાં 3 ટામેટાની પ્યોરી ઉમેરીશું, 3 મોટા ટામેટાની પ્યોરી છે આ, અને એને પણ બરોબર હલાવી લેવાનું છે। ચડવા દઈશું આને 2 મિનિટ અને જો આ ચડી ગયું છે, બધું જે તેલ હતું એ બહાર આવી ગયું છે, આપણો મસાલો તૈયાર છે, તો હવે આપણે આમાં ગોટો ઉમેરીશું। આને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તરત જ આ વઘારને કુકરમાં એડ કરી લેવાનું છે અને બરોબર મિક્સ કરી લેવાનું છે અને પછી લીલા ધાણા આપણે એમાં ઉમેરીશું અને 1 ચમચી ગરમ મસાલો હું આમાં ઉમેરીશ। દાળ શાકનો જે ગરમ મસાલો હોય એ ગરમ મસાલો મેં અહીંયા લીધો છે અને એને બરોબર આપણે હલાવીને મિક્સ કરી લીધું છે। આપણો જે આ ટ્રેડિશનલ ગૂટો છે એ સર્વ કરવા માટે તૈયાર છે। આ ગૂટોની સબ્જી ઉપર લાલ તીખી ચટણી, લીલી ચટણી, ડુંગળી અને લીંબુ નાખીને બાજરાના રોટલા કે પાઉ સાથે સર્વ કરવામાં આવે છે। એની સાથે ગોળ પણ સર્વ કરાય છે। આ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી સબ્જી છે, ટેસ્ટમાં તો એ બેસ્ટ છે। એક વખત જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ ગૂટો કેવો લાગ્યો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને બધા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે।